ત્યારે હાલ શહેરના તમામ જ્ઞાતિ જાતિના ભાઈઓ તથા બહેનોએ કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં જ કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા એવા 44 જવાનોને બગસરા શહેરના વાંઝા જ્ઞાતિ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપીને કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં શહેરના વિવિધ જ્ઞાતિ જાતિના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડોડિયા સરાફી મંડળી ચેરમેન રશ્મિ દોડિયા તેમજ રાજુભાઈ દેવલોક, હરિભાઈ પટ્ટી, સ્નેહી પરમાર તેમજ બગસરા શહેરના નામી અનામી આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પાકિસ્તાને તેમજ આતંકવાદીઓને જલ્દીથી જલ્દી આપણી સરકાર દ્વારા બદલા સ્વરૂપે સબક શીખવાડવામાં આવે તેવી માંગણી લોકો દ્વારા કરવામાં આવી હતી. તેમજ બગસરા વાંઝા જ્ઞાતિ દ્વારા રૂપિયા 52,000 એકત્રિત કરી શહીદ થયેલા સૈનિકોને સહાય રૂપે મોકલવામાં આવશે. તેમજ આપણી ભારત સરકાર તત્કાલ પાકિસ્તાન ઉપર હુમલો કરી આપણા શહીદ થયેલા જવાનોનો બદલો જલ્દીથી જલ્દી પૂરો કરે તેવી સમગ્ર પ્રજાજનો દ્વારા માંગ કરવામાં આવી હતી. તો હાજર રહેલા ભાઈઓ અને બહેનોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સમગ્ર પંથક ગુંજી ઉઠ્યો હતો. જય હિન્દ જય ભારત, રાજુભાઈ દેવલોક, હરિભાઈ પટ્ટી, સ્નેહી પરમાર સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. બગસરા વિસ્તારના આવેલ ખાતેની વાડીમાં વાંઝા જ્ઞાતિ સમાજ, આજુબાજુના અમારા મુસ્લિમ ભાઈઓ, અન્ય સમાજના ભાઈઓ મળીને કાશ્મીરના પુલવામા જે પાકિસ્તાનીઓ આતંકવાદ મારફત આપણા 42 જવાનોને હું એમ કહું ક્રૂર હત્યા કરી છે, એ શહીદ થયેલા આપણા જવાનોની શ્રદ્ધાંજલિ અર્પવા માટે થઈને આજે જ્યારે સમગ્ર દેશની અંદર એકી અવાજે કોમ ના જાત વાળા તળા બધું ભૂલીને માત્ર ને માત્ર શહીદોનો સૂરમાં સૂર પુરાવીને સમગ્ર સમાજનો એક સૂર છે કે બસ હવે ઘણું થયું, પાકિસ્તાનને એનો પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે, બદલો માત્ર ને માત્ર બદલો લ્યો, કઈ રીતે લેવો એ સરકાર અને સેના ઝડપથી પોતાનો નિર્ણય કરી અને બદલો લે. અશોક મળવાનો રિપોર્ટ, અમરેલી.